વાલા અને મારી સાથે છે તમારા લોક લાડીડા હેમાંગ દવે. થેન્ક યુ હેમાંગ, કેમ છો? એકદમ મજામાં, જોરદાર. રેડી ફોર ધ ફેન ટેન મોમેન્ટ? યસ, આઈ એમ ઓલ રેડી, કમ ઓન. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ ભૂમિશા. હવે આમને જે ક્વેશ્ચન પૂછ્યો છું એને થોડું ટ્વિસ્ટ નહીં, આખો બધી જ દેવાની છું. એમનો ક્વેશ્ચન હતો હાઉ ટુ લૂઝ વેઇટ, પણ હું આવો ક્વેશ્ચન ભૂમિ એ બી મને હાઉ ટુ ગેઇન વેઇટ. એ માંગ સરસ મજાનું ઊંઘી જવાનું અને મોડા ઉઠવાનું શાંતિથી અને ફૂલ આળસ રાખવાની. ના ના, આમ જસ્ટ કિડિંગ. પણ ગેઇન વેઇટ કરવાના ઘણા બધા તરીકા છે. તમે જો તમે બહુ જ પતલા હોવ તો તમે પ્રોટીન શેક ને એવું બધું લઈ શકો છો અને જીમ પણ જઈ શકો છો. તમારે જે કરવું હોય કરી શકો છો. ચીઝ બીઝ ખાવાની મસ્ત, પીઝા બીઝા ખાવાની, મજાની લાઈફ. લાઈવ લાઈવ, હા લાઈવ, રોજ રાત્રે લાઈવ થવાનું, રોજ રાત્રે ઇન્સ્ટાગ્રામ પર હું તમને મળીશ ત્યાં જ. સેકન્ડ ક્વેશ્ચન છે જીત મોદીનો. જીત મોદી, જો તમને એક દિવસ માટે પીએમ બનવામાં આવે તો પહેલું કામ તમે શું કરશો? ભાઈ આમને ના બનાવાય પીએમ તો હું લો ગાર્ડન પાછું ચાલુ કરી દઈશ. ટેર ટેર તમને ખાઈ પીએમ બધે ખાણી પીણી જ ખાણી પીણી. કોઈ ઓફિસો બોફિસો બધા ઓફિસોમાં ખાવાનું જ મળવું જોઈએ. એકલો ફૂડ બિઝનેસ જ હોવો જોઈએ. હા, પણ એક ફાયદો થશે કે જે ખાવા પીવાનો ભાવ છે ને ઘટી જશે. હા, ના ના, હું પીએમ હોઉં તો હું ઘણી બધી ઇન્ડસ્ટ્રીને મદદ કરવા જઈશ અને સૌથી પહેલાં તો હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મદદ કરીશ કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ શકે ઇઝીલી અને ઘણા બધાના ઘર ચાલે એનાથી. મોદી સાહેબ જરૂર જોજો આ, પ્લીઝ મોદી સર. પૂછવા વાળો મોદી છે. અરે કનેક્શન નથી ગઈ. ત્રીજો ક્વેશ્ચન મેહુલ દવે. મેહુલ દવે, હાય. યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ? નાઇસ. માય સ્ટ્રેન્થ ઇઝ માય ફેમિલી એન્ડ માય વીકનેસ ઇઝ ઓલ્સો માય ફેમિલી અને મારા ફ્રેન્ડ્સ પણ. હું મારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સિવાય કંઈ જ નથી. એકચ્યુઅલી આપણા કોઈમાંથી કોઈ એના વગર ના જીવી શકે, ફ્રેન્ડ્સ વગર, ફેમિલી વગર. તો તમને કંઈક ઇન્સ્પિરેશન બી લેવું હોય તો તમે એમાંથી જ હંમેશા લેતા હોવ છો, તમારા મિત્રોમાંથી કે તમારા આસપાસના જે લોકો હોય, તમારા વર્તુળના જે લોકો હોય એમાંથી. તો એ મારી સ્ટ્રેન્થ પણ છે, મારી અને મારી વીકનેસ પણ છે. ઓસ્કર, ઓસ્કર. ના, હું ભાવુક નથી થયો એટલે ચાલશે. ચોથો ક્વેશ્ચન છે જગદીશ ગોસ્વામીનો. કોઈ ફિલ્મ જેને તમે રિજેક્ટ કરી હોય અને પછી દુઃખ થયું હોય? રિજેક્ટ કરી, રિજેક્ટ કરી છે પણ દુઃખ નથી થયું, મને ખુશી જ થઈ છે. તને કયો આન્સર ખબર છે? ના, હું તો એમ કહેતી હતી કે કોઈ ફિલ્મ તમે કરી હોય પછી. હા, એવી તો ઘણી, એવી તો મેજોરિટી ઘણી બધી છે. પણ હા, એટલે છોડી છે એનું દુઃખ પણ છે. મેં બોલિવૂડની 3 ફિલ્મો છોડી છે અને એ પણ નાટકના શો માટે થઈને, તો એ વાતનું દુઃખ છે. પણ એ ફિલ્મો બી બહુ નથી ચાલી. જેમ કે ગોરી તેરે પ્યાર મેમાં આઈ વોઝ કાસ્ટેડ, પછી હવાઈ સાદામાં આઈ વોઝ કાસ્ટેડ, એન્ડ બીજું એક સ્નેફુ કરીને એક ફિલ્મ આવવાની હતી અભય દેવલની, જેમાં હું એના ડ્રાઈવરનો રોલ કરવાનો હતો. અને એ ફિલ્મ આવી જ નથી હજુ સુધી. પણ આ 3 ફિલ્મ એવું થયું છે કે હું શૂટિંગ ઉપર જઈને ધોયેલા મૂળા જેવું પાછો. એટલે કંઈકનું કંઈક એવું, કંઈકનું કંઈક એવું થયું કે હું ફિલ્મ ના કરી શક્યો. ડેટ ક્લેશ, આ છે તે છે એવું. એટલે પણ દુઃખ નથી કંઈ, જલસા કરો ના લાઈફમાં. ઓકે, ફિફ્થ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ નિશા પટેલ. હાય નિશા, વોટ યુ લવ અબાઉટ યોરસેલ્ફ ધ મોસ્ટ? એ મને પૂછવા કરતાં જાનકી પૂછો તો વધારે સારું નહીં? મારા વિશે જાનકી, તને મારામાં સૌથી વધારે શું ગમે? થેન્ક યુ સો મચ જાનકી, આઈ લવ યુ ટુ. ઓજસ, જાનકી, શ્રદ્ધા. ના, તું બેઠી જ એટલે નથી કહેતો. મેં તારી જોડે 3 ફિલ્મો કરી, તે ભલે ના કરી હોય. અને રોનક કેટલા થયા? ઓજસ, જાનકી, શ્રદ્ધા, રોનક. હું પોતે હા, પણ મને મારી જાતને જોવું ગમે છે સ્ક્રીન ઉપર. લે, આઈ એમ. ઓકે, 7th ક્વેશ્ચન ઇઝ ફ્રોમ મનોજ મોદી. મનોજ મોદી, હાય. તમારા બેજ ડાયલોગ થી તમે છૂટી જશે છક્કાના બીજો બોલો સુધીની જર્ની કેવી રહી?
નાઇસ ક્વેશ્ચન મનોજભાઈ. મનોજભાઈ રાઈટ, જર્ની બહુ સારી રહી મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે ગ્રો થતો ગયો, કારણ કે મારું ફર્સ્ટ ફિલ્મ કેવી રીતે જઈશ હતું, જે ફર્સ્ટ અર્બન ફિલ્મ તરીકે લોકો ઓળખે છે, અને એ સાથે જ હું પણ ગ્રો થતો ગયો જોડે જોડે, નાના નાના રોલ્સ કરીને અત્યારે લીડ, સેકન્ડ લીડ, પેરેલલ લીડ સુધી હવે પહોંચ્યો છું. તો બહુ મજા આવે છે, અને નાના રોલ કરવામાં પણ કોઈ જ વાંધો નથી, જો દમદાર કેરેક્ટર હોય ને એવું હોય, ભલે ડાયલોગ ન હોય તો પણ વાંધો નથી, પણ એટલીસ્ટ હું લખી બી હું છોડીશ તો નહીં. થેન્ક યુ. પણ મારી જર્ની બહુ જ સારી રહી, અને થેન્ક ટુ ગોડ અને મારા બધા ફ્રેન્ડ્સ, ફેમિલી, બધાનો સપોર્ટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ જાનકી. ઓકે વિપુલ ભંડિયા, સોંગ ધેટ યુ હેટ ધ મોસ્ટ, પ્લીઝ સિંગ ફોર અસ. આઈ હેટ ધ મોસ્ટ? વાય શુડ આઈ સિંગ ધ સોંગ ધેટ આઈ હેટ ધ મોસ્ટ? નેનોને બાંધી, આઈ લવ ઈટ. હમણા ગાય મારા મોડે ચડી ગયું. જો સોંગ તો કોઈ હેટ કરવાનો, પેલું ચોલી કે પીછે ક્યા હે ચોલી કે પીછે, એ મને જરાય નથી ગમતું. કોઈ ગુજરાતી સોંગ ધેટ યુ હેટ ધ મોસ્ટ? આઈ ડોન્ટ હેટ એની ગુજરાતી સોંગ, કમ ઓન. કમ ઓન, યુ ડોન્ટ લાઈક ઓલસો. આઈ ડોન્ટ લાઈક સમ ઓફ ધેમ ઓફ કોર્સ, બટ આઈ ડોન્ટ હેટ ઇટ એટ લીસ્ટ. તો પણ હું તમારા માટે ગાઈશ, એ વાત તો મને કંઈ વાંધો નથી, પણ મારું ગમતું ગીત ગાવાની તો મને બી મજા આવે યાર, તમને બી સાંભળવાની મજા આવે યાર, આવું શું રાખો છો યાર તમે? હું સાચું જ કહી દઉં છું હંમેશા, કે પંચર પડ્યું હોય તો પંચર પડવાનું એ જ કહેવાનું, ટાયર ફાટી ગયું તો ટાયર ફાટ્યું. ના ના, હું સાચું જેન્યુઇન રીઝન આપું છું. અમારા એક મિત્ર છે હિમાંશુ કરીને, જેના એન્ગેજમેન્ટમાં અમે જતા હતા રાજકોટ, જાનકી બી મારી જોડે હતી, તો HFM પર અમે નાસ્તો કર્યો, નાસ્તો અને પછી આગળ વધ્યા હતા, લેફ્ટ ટાયર ફાટ્યું, એટલે મેં હિમાંશુને કર્યું કે થોડુંક મોડું થશે બગા, જપી જજે. પછી આગળ ચોટીલા પહોંચ્યા ત્યાં બીજું ટાયર ફાટ્યું, બીજું ટાયર તો લાવું ક્યાંથી, એટલે મેં નામે મેં બગા નહીં જ પહોંચાય, તું કરી લે. ના, એક વખતે, બીજા બીજા વખતે લાઈવ હતો, અને ઓજસે બહુ મહેનત કરી હતી અને ટાયર લગાવી આપ્યું હતું. મને ગંદુ થયું ના ગમે, એટલે ઓજસ કે હું કરી આપું. મેં ઓકે ઓકે. આ હતા આપણા 10 ક્વેશ્ચન ફ્રોમ ધ ફેન ટાઈમ મૂવમેન્ટ. તો મગની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન કદાચ પેલી બાજુ છે કાં તો આ બાજુ છે, જ્યાં બી હોય ત્યાં હોય તો મારી દેજો, વાંધો નહીં, અને જેથી કરીને તમને જ્યારે પણ નવી અપડેટ આવશે તમને ટિંગ 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 થયા કરશે, અને અપડેટ્સ બધી સારી જ આવશે, એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, મજા આવશે.